ઓકે, વનસ્પતિના અંતઃસ્ત્રાવ આપણને એક્ઝામમાં આવે છે કે કયા કયા અંતઃસ્ત્રાવો છે, એમના નામ આપો, એની શું શું અસરો છે એ જણાવો, બરાબર? તો વનસ્પતિના અંતઃસ્ત્રાવો તો તેઓ વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ છે. શેના માટે? વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે એના પ્રતિચારનું સંકલન કરવા માટે મદદરૂપ છે. તેમનું સંશ્લેષણ સ્થાન તેમના કાર્યસ્થાનથી દૂર હોય છે. તેઓ સાદા પ્રસરણ દ્વારા કાર્યસ્થાન સુધી વહન પામે છે. ઓકે, હવે કયા વૃદ્ધિ માટે જરૂરી અને કયા વૃદ્ધિમાં અવરોધ ઉભા કરે છે એવા અંતઃસ્ત્રાવો જોઈ લઈએ. એક તો પહેલો છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, એમાં છે ઓક્સિન. શું છે ઓક્સિન? તો તે પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે છે. કઈ જગ્યાએ? પ્રરોહના અગ્રભાગે. તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે, એટલે કે એના કારણે જે વનસ્પતિના જે કોષો હોય એની જે લંબાઈ હોય એમાં શું થાય? વૃદ્ધિ થાય છે. જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્સિન પ્રકાશ ન પડતો હોય તે બાજુ પ્રસરણ પામે છે. જે બાજુ પ્રકાશ પડતો હોય એના સિવાયનો જે ભાગ હોય ને એ ભાગ ઉપર ઓક્સિન પ્રસરણ પામે છે. ઓક્સિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલી પ્રરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજે છે. તો આ રીતે શું કરે? ઓક્સિન જે ભાગે પ્રકાશ ના પડતો એના વિરુદ્ધ ભાગમાં જતો રહે અને ત્યાં શું કરે? એ કોષોની વૃદ્ધિમાં, એટલે કે કોષોની લંબાઈમાં શું કરે છે? વૃદ્ધિ કરે છે. આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે. કઈ બાજુ જોવા મળે છે? પ્રકાશની તરફ વળતી જોવા મળે છે. આમ ઓક્સિન પ્રકાશ આવર્તન માટે જવાબદાર છે. તો એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે કયો એવો અંતઃસ્ત્રાવ છે કે જે વનસ્પતિમાં પ્રકાશ આવર્તન માટે જવાબદાર છે. આ પૂછાયેલો છે ઓક્સિન. બીજું, સેકન્ડ, જિબ્રેલિન. તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ છે, આ પણ પૂછાઈ ગયેલું છે. રૂટ્સ એટલે કે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ કોણ છે? તો જિબ્રેલિન. ત્રીજું, સાયટોકાઇનિન. તો ઝડપથી એટલે કે ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે હોય છે. ફળ અને બીજ તેની સાંદ્રતામાં શું કરે છે? વિભાજન કરે છે અને તે કોષ વિભાજનને પ્રેરે છે. ફરીથી, સાયટોકાઇનિન. ઝડપથી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ થાય છે. ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય છે અને તે કોષ વિભાજનને શું કરે છે? પ્રેરે છે. સાયટોકાઇનિન. તો ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ થાય છે. ફળ અને બીજ તેની સાંદ્રતામાં વધારો કરે છે અને તે કોષ વિભાજનને પ્રેરે છે. તો આ વાત થઈ સાયટોકાઇનિનની. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ, તો ઓપ્સિસિક એસિડ. તો તે વનસ્પતિની વૃદ્ધિને શું કરે છે? અવરોધે છે. અને તેની અસરથી શું થાય છે? વનસ્પતિના જે પર્ણો જે છે એ કરમાઈ જાય છે. શું થાય છે? તો વૃદ્ધિ પ્રેરકમાં છે ઓક્સિન, જિબ્રેલિન, સાયટોટાઇનિન. તો ઓક્સિન પ્રકાશ આવર્તન, જિબ્રેલિન છે પ્રકારની વૃદ્ધિમાં અને સાયટોટાઇનિન એ કોષ વિભાજન માટે પ્રેરિત છે, બરાબર? અને વૃદ્ધિ અવરોધકમાં છે એપ્સેસિક એસિડ. તો એપ્સેસિક એસિડ શું કરે છે? વૃદ્ધિને અવરોધે છે અને કંઈ પણ ટચ કરો તો પણ એ પર્ણો એમાં શું થાય છે? કરમાઈ જાય છે, બરાબર? હવે ટેક્સ્ટના એટલે કે ચોપડીના ક્વેશ્ચન છે. તો પહેલાં તો વનસ્પતિના અંતઃસ્ત્રાવ એટલે શું એ તો આપણે પહેલી જ લાઇનમાં કહી દીધું. લજામણીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પ્રરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે? તો જો હલનચલન બતાવ્યું છે કે લજામણીમાં પર્ણોનું હલનચલન, તો આ હલનચલન વૃદ્ધિ આધારિત નથી, જ્યારે પ્રરોહથી પ્રકાશ તરફની ગતિ એ વૃદ્ધિ આધારિત છે. બીજું કે આ હલનચલન ચોક્કસ દિશામાં નથી હોતું, આ તો કીધું ને આપણે પ્રકાશની વિરુદ્ધ દિશામાં, તો એ એક દિશીય હોય છે. આ ઝડપી છે, આ ધીમું છે અને આ સ્પર્શ પર જવાબદાર છે. અને આ શેના માટે જવાબદાર છે? ઓક્સિન માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? ઓક્સિન માટે જવાબદાર છે. પછી એક વૃદ્ધિ પ્રેરક વનસ્પતિના અંતઃસ્ત્રાવનું ઉદાહરણ આપો. તો વૃદ્ધિ પ્રેરકમાં કયા કયા છે? તો ઓક્સિન છે, જિબ્રેલિન, સાયટોટાઇનિન. કોઈ તમને એવું કહે કે વૃદ્ધિ પ્રેરકમાં પ્રકાશ આવર્તન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ લખો, તો ઓક્સિન. કોઈ તમને એવું કહે કે પ્રકાંડની વૃદ્ધિ માટે જે મદદરૂપ છે એનું લખો, તો જિબ્રેલિન. ને કોઈ એવું કહે કે કોષ વિભાજન માટે જવાબદાર છે, તો સાયટોકાઇનિન. કોઈ એવું કહે કે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ લખો, તો એના માટે એપ્સેસિક એસિડ, બરાબર? કોઈ આધારની ચોતરફ વૃદ્ધિ કરવામાં ઓક્સિન કઈ રીતે કુંપળને મદદરૂપ થાય છે? તો ઓક્સિન વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે તે શું કરે છે? કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. પછી જ્યારે કુંપળ આધારના સંપર્કમાં આવે છે ત્યારે તે આધારથી દૂર રહેલા કુંપળના ભાગમાં ઓક્સિન, કીધું ના હમણાં પ્રકાશની વિરુદ્ધમાં, તો
જ્યારે કુંપર આધારના સંપર્કમાં આવે છે ત્યારે તે આધારથી દૂર રહેલા કુંપરના ભાગમાં ઓક્સિજન ઝડપી વૃદ્ધિ પ્રેરે છે. આના કારણે શું થાય છે, તે કુંપરના આધારની ચોતરફ વૃંધિ પામીને વીંટળાઈ જાય છે. બરાબર. પછી જલાવર્તન દર્શાવતા પ્રયોગની એક રૂપરેખા તૈયાર કરવાની તમને કીધી છે. તો પાણીની પ્રતિક્રિયાને અનુરૂપ આપણે એક વસ્તુ બતાવવાની હતી. તો જુઓ, જલાવર્તન આ તમારે એક્ટિવિટી ઘરેથી કરવાની છે. હું તમને ઓવરવ્યૂ આપી દઉં છું કે કાચનો એ આ એક પાત્ર અને આ કાચનું બીજું પાત્ર લીધેલું છે. પછી માટીનો પ્યાલો છે. પછી પદાર્થોમાં માટી લેવી પડે અંદર. પછી બે છોડ લીધા છે, કહીએ અહીંયા ને એક ઉપર, અને પદાર્થમાં છે પાણી. બરાબર. ચલો નોર્મલ હિન્ટ આપી દઉં છું. કાચના બે પાત્રો એ અને બી છે. એમાં લગભગ ત્રીજા ભાગ સુધી માટી પડેલી છે. બંને પાત્રોમાં એક જ વનસ્પતિ, બે સરખી એટલે કે એક જ સરખી વનસ્પતિ લીધી. બરાબર. પાત્ર એકમાં માટી ભેજયુક્ત છે અને પાત્ર બીમાં જે છે એ સૂકી માટી છે. બરાબર. બીમાં પાણી ભરેલો માટીનો પ્યાલો આકૃતિમાં મુજબ ગોઠવેલો છે. હવે પાત્ર એમાં દરરોજ થોડું પાણી ઉમેરવામાં આવે છે અને બીમાં પાણી ઉમેરતા નથી. તો એક અઠવાડિયા પછી બંનેનું આપણે અવલોકન કરીએ તો એમાં જે મૂળ જે છે એની સીધી વૃદ્ધિ થાય છે, જ્યારે પાત્ર બીમાં મૂળની પાણી ભરેલા પ્યાલા તરફ વૃદ્ધિ થાય છે, એટલે કે પાણી તરફ વૃદ્ધિ થાય છે. અને આમાં સીધે સીધું દેખાય છે. જો આમાં સીધે દેખાય છે અને આમાં પાણી તરફ, તો આ તમને અવલોકન જોવા મળે છે. આ એક્ટિવિટી તમે ઘરે કરી શકો છો. ઓકે. તો આના પરથી તારણ શું આવ્યું કે આ પરથી નક્કી થાય છે કે મૂળની લંબાઈમાં વૃદ્ધિ પાણીના સ્ત્રોતની દિશામાં થાય છે. તેને આપણે ધન જલાવર્તન કહીએ. શું કહીએ છીએ? ધન જલાવર્તન કહીએ છીએ.